हेलो एवरीवन, आ વિડિયો ની અંદર આપણે એરે ઓફ પોઇન્ટર્સ વિશે ડિસ્કશન કરીશું. આપણને સૌને ખ્યાલ છે કે એરે એ કન્ટિન્યુઅસ લોકેશન ઉપર સિમિલર ટાઈપના ડેટાને સ્ટોર કરે છે, જ્યારે પોઇન્ટર છે એ કોઈક બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે છે. એટલે જો આપણે મલ્ટીપલ પોઇન્ટર વેરિયેબલને સિક્વન્શિયલ લોકેશન ઉપર સ્ટોર કરવા હોય ત્યારે આપણે એરે ઓફ પોઇન્ટર્સ નો યુઝ કરીએ છીએ. તો સૌ પ્રથમ એરે ઓફ પોઇન્ટર્સ ની સિન્ટેક્સ જોઈએ તો ડેટા ટાઈપ, નેમ અને સાઇઝ. ડેટા ટાઈપ છે એ કોઈ પણ વેલિડ ડેટા ટાઈપ હોઈ શકે છે, જેમ કે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ. નેમ છે એ કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયરનું નામ હોઈ શકે છે. જ્યારે સાઇઝ છે એ કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજર અથવા કોન્સ્ટન્ટ હોઈ શકે છે. અહીંયા આ સાઇઝ આપવાથી આપણા કમ્પાઇલરને એ ખબર પડે છે કે આ આપણો એરે ટાઈપનો વેરિયેબલ છે, અને આ સ્ટાર આપવાથી આપણા કમ્પાઇલરને એ ખબર પડે છે કે આ પોઇન્ટર ટાઈપનો વેરિયેબલ છે. અને જ્યારે બંને ભેગું થાય છે એટલે આપણો એરે ઓફ પોઇન્ટરની સિન્ટેક્સ બની જાય છે. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે આપણે એક એરે ઓફ પોઇન્ટર લીધો છે સ્ટાર P3. આનો મતલબ એવો થાય છે કે આપણે P નામનો એક એરે લીધો છે જે 3 ઇન્ટીજર પોઇન્ટર્સને કન્ટેઇન કરે છે. સિમિલરલી જે સેકન્ડ એક્ઝામ્પલ છે એની અંદર આપણે એક નેમ નામનો એરે લીધેલો છે જે કેરેક્ટર ટાઈપનો છે અને એ 5 કેરેક્ટર પોઇન્ટર્સને પોઇન્ટ કરે છે. આ જ વસ્તુને આપણે ડાયાગ્રામના સ્વરૂપમાં સમજીએ તો અહીંયા એક એરે ઓફ પોઇન્ટર્સ આપેલો છે. એરે ઓફ પોઇન્ટર્સ એ પોતાના વેલ્યુની અંદર કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ કન્ટેન કરતો હશે. હવે એ એરે હોવાથી સિક્વન્શિયલ લોકેશન ઉપર સ્ટોર થયેલો છે, તો આપણે એવું એઝ્યુમ કર્યું છે કે જો ફર્સ્ટ P0 નામનો જે વેરિયેબલ છે એ 234 નંબરના લોકેશન ઉપર હોય તો બાકીના બે વેરિયેબલ 236 અને 238 નંબરના લોકેશન ઉપર સ્ટોર થયેલા હોય. એવી જ રીતે આપણે એક નોર્મલ એરે લીધેલો છે A0, A1 અને A2, એના 3 વેરિયેબલ્સ છે. જ્યારે આપણે એવું એઝ્યુમ કર્યું છે કે જો A0 100 નંબરના પોઝિશન ઉપર સ્ટોર થયેલો હોય તો બાકીના બે મેમ્બર 102 અને 104 નંબરના પોઝિશન ઉપર સ્ટોર થયેલા હશે. હવે આ જ વસ્તુને આપણે પ્રોગ્રામના સ્વરૂપમાં સમજીએ તો આગળ જે એક્ઝામ્પલમાં લીધું હતું એ જ અહીંયા આગળ આપણે એરે ઓફ પોઇન્ટર લીધેલ સ્ટાર P3. એવી જ રીતે એક એરે વેરિયેબલ લીધેલો છે A3. હવે સૌ પ્રથમ આપણે ફોર લૂપની મદદથી આપણા એરે ની અંદર વેલ્યુ મેળવીએ છીએ. એટલે પહેલા એ ઓફ 0 ની વેલ્યુ આવશે, ત્યારબાદ એ ઓફ 1 ની વેલ્યુ આવશે, અને ત્યારબાદ એ ઓફ 2 ની વેલ્યુ આવશે. પરંતુ એની સાથે સાથે આપણે એક બીજી વસ્તુ અહીંયા લખ્યું છે કે P of i = address of A of i. એનો મતલબ એ થયો કે P0 ની અંદર A0 નું એડ્રેસ કન્ટેન થશે, સેમ વે P1 ની અંદર A1 નું એડ્રેસ કન્ટેન થશે, જ્યારે P2 ની અંદર A2 નું એડ્રેસ કન્ટેન થશે. એ જ વસ્તુ આપણે અહીંયા લખી છે કે જો A0 નું એડ્રેસ 100 હોય તો P0 ની અંદર એ 100 સ્ટોર થયા છે, બીજામાં 102 સ્ટોર થયેલા છે, ત્યારે ત્રીજાની અંદર 104 સ્ટોર થયેલા છે. એનો મતલબ એ થયો કે આપણો એરે ઓફ પોઇન્ટર્સ છે એ કોક એરે ને પોઈન્ટ કરી રહ્યો છે, એના કોઈક એલિમેન્ટ્સ ને પોઈન્ટ કરી રહ્યો છે. ત્યારબાદ આપણે એ 0 ની વેલ્યુ અહીંયા આગળ 12, 23 અને 0 લીધેલી છે. એ જ વસ્તુ આપણે અહીંયા આગળ લખેલી છે 12, 23 અને 0. હવે જ્યારે આપણે એ જ વસ્તુને પ્રિન્ટ કરાવવા જઈએ છીએ ત્યારે એ વખતે આપણે ડી રેફરન્સિંગ કરીએ છીએ. ડી રેફરન્સિંગમાં આપણે એવું લખ્યું છે કે સ્ટાર P of i, તો પહેલા P of 0 ડી રેફરન્સ થશે, ત્યારબાદ P of 1 ડી રેફરન્સ થશે, અને ત્યારબાદ P of 2 ડી રેફરન્સ થશે,
હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ દરેકે દરેકની અંદર બે બે ઓપરેટર ઇન્વોલ્વ છે, એક આપણું ડીરેફરન્સિંગ ઓપરેટર અને એક આપણા ઇન્ડેક્સ ઓફ ઓપરેટર. હવે આ ઇન્ડેક્સ ઓફ ઓપરેટરની પ્રાયોરિટી ડીરેફરન્સ ઓપરેટરની પ્રાયોરિટી કરતાં વધારે હોવાથી પહેલાં એ એક્ઝિક્યુટ થાય તો E ઓફ ઝીરોની વેલ્યુ આપણને સૌને ખ્યાલ છે, અહીંયા જોઈ શકીએ છીએ કે 100 છે, સેકન્ડની 102 છે અને થર્ડની 104 છે. તો આપણે અહીંયા આગળ એવું લખી શકીએ છીએ કે *100, *102, and *104. હવે જ્યારે આપણે એને ડીરેફરન્સ કરવા જઈએ છીએ ત્યારે 100 નંબરના લોકેશન પર પડેલી વેલ્યુ આપે છે. તો 100 નંબરના લોકેશન ઉપર 12 પડ્યા છે, 102 ઉપર 23 પડ્યા છે, 104 ઉપર 0 પડ્યા છે. તો એનો મતલબ એ થયો કે આ પહેલી વેલ્યુ આપણને 12 આપશે, સેકન્ડ વેલ્યુ આપણને 23 આપશે અને થર્ડ વેલ્યુ છે આપણને 0 આપશે. અને જે વસ્તુ આપણે વેલ્યુઝની અંદર જોઈએ છે તો આપણને એ જ વસ્તુ પ્રિન્ટ થઈને મળે છે. તો એનો મતલબ એ પણ થઈ ગયો કે સ્ટાર ઈ ઓફ આઈ બીજું કંઈ નહીં, આપણી ઈ ઓફ આઈની જ વેલ્યુ છે. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ જેમાં આપણે એક કેરેક્ટર એરે ઓફ પોઈન્ટર્સ લીધેલો છે. અહીંયા આગળ આ કેરેક્ટર એરે ઓફ પોઈન્ટર છે એમાં તમે જોઈ શકો છો કે 5 મેમ્બર્સ છે. તો 0 થી લઈને 4 મેમ્બર્સ આપણે અહીંયા લખેલા છે અને દરેક સિક્વન્સિયલ લોકેશન ઉપર સ્ટોર થયેલા છે. 234, ત્યારબાદ 236, ત્યારબાદ 238, 240 એન્ડ 242. હવે આપણને સૌને ખ્યાલ છે કે કેરેક્ટર એરે જ્યારે પણ લઈએ છીએ તો એ હંમેશા એક એક બાઇટનું ઇન્ક્રીમેન્ટ કરતું હોય છે. પરંતુ અહીંયા તમે ધ્યાનથી જોશો તો આપણે એડ્રેસની અંદર બે બે બાઇટનું ઇન્ક્રીમેન્ટ કરાયું છે. આ પાછળનું કારણ એ જ છે કેમ કે આ આપણો એરે ઓફ પોઈન્ટર્સ છે અને પોઈન્ટર છે એ હંમેશા એડ્રેસ કન્ટેન કરતું હોય છે. એડ્રેસની વેલ્યુ છે એ જો 16-bit આર્કિટેક્ચર લઈએ, 16-bit કમ્પાઇલર લઈએ તો 2 bytes હોય છે, 32-byte કમ્પાઇલર લઈએ તો એ 4 byte હોય છે, 64-bit કમ્પાઇલર લઈએ તો એ 8 byte હોય છે. આપણે અહીંયા આગળ દરેક વસ્તુ 16-bit કમ્પાઇલર ઉપર કરેલી છે એટલા માટે 2 bytes એ લેશે વેલ્યુ સ્ટોર કરવા માટે એડ્રેસની, અને એટલા માટે જ આપણે એડ્રેસની અંદર બબ્બેનો વધારો કરેલો છે. જે વસ્તુ નોર્મલ કેરેક્ટર એરેની અંદર એક એક થી વધારો થાય છે એટલે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. આ ઉપરાંત અહીંયા તમે આ ડાયાગ્રામ ઉપરથી એવો અંદાજ મેળવી શકો છો કે એરે ઓફ સ્ટ્રિંગમાં પણ કંઈક આપણો ડાયાગ્રામ આવો જ હતો. જો આપણે આને થોડુંક વધારી દઈએ તો આ આપણું એરે ઓફ સ્ટ્રિંગ થઈ ગયું. પરંતુ એરે ઓફ પોઈન્ટરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 9. That means total આપણે 9 bytes સ્ટોરેજ ઓછું વપરાય છે એટલે 9 bytes આપણા સેવ થાય છે, જે આપણા માટે બહુ ફાયદાકારક છે. દેટ મીન્સ જ્યારે જ્યારે આપણે એરે ઓફ સ્ટ્રિંગ્સ લઈએ છીએ એની જગ્યાએ જો એરે ઓફ પોઈન્ટર્સ લઈએ તો આપણી માટે એ વસ્તુ બાઇટ્સ ઓક્યુપેશનમાં અંદર આપણને થોડો ઘટાડો કરી આપે છે એટલે ઓછી મેમરી એ ઓક્યુપાય કરે છે. હવે આપણે અહીંયા એવું એસ્યુમ કરે છે કે આ કોક 100 નંબરનું વેલ્યુ અત્યારે સ્ટોર કરે છે, અહીંયા આગળ 120 સ્ટોર કરે છે, આ છે એ 160 સ્ટોર કરે છે, આ છે એ 190 સ્ટોર કરે છે, જ્યારે છે આ જે છે એ તમારો 240 સ્ટોર કરે છે. તો એનો મતલબ એ થયો કે આ આને પોઈન્ટ કરતું હોય તો આ 100 નંબરનું એડ્રેસ ઉપર સ્ટોર થયેલું છે. એવી જ રીતે આ 120 ઉપર, આ 160 ઉપર, આ 190 ઉપર અને આ 240 ઉપર દરેકના ફર્સ્ટ એલિમેન્ટ છે અને બાકીના એલિમેન્ટ એના પછીના લોકેશન ઉપર સ્ટોર થયેલા હશે નેચરલી. તો આ જ વસ્તુને આપણે હવે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો અહીંયા આગળ આપણે એક એરે ઓફ પોઈન્ટર લીધેલો છે નેમ 5,
હવે અહીંયા તમે લખ્યું છે get as name of i, that means name of i ની અંદર વેલ્યુ get કરાવવાની, જેની અંદર આપણે સચિન નાખેલું છે. તો આ સચિન જે છે આપણું, તમે અહીંયા જોઈ શકો છો કે એની અંદર જો 100 લોકેશન હોય તો એ 100 નંબર ઉપર જઈ અને સચિન સ્ટોર કરીને આપશે. That means આ ફર્સ્ટ વેલ્યુ છે તમારું, બેઝ એડ્રેસ 100 છે, બાકીની વેલ્યુસ ની અંદર એક એકનું ઇન્ક્રીમેન્ટ કરે તો 101 એન્ડ 2 એન્ડ સો ઓન. એવી જ રીતે સેકન્ડ ટાઈમ તમે જ્યારે આવશો ત્યારે તમારું 120 નંબર ઉપર જઈને સ્ટોર કરી આવશો, થર્ડ ટાઈમ 160 ઉપર, ફોર્થ ટાઈમ 190 ઉપર, અને ફિફ્થ ટાઈમ 240 નંબરની લોકેશન ઉપર જઈને બધી જ વેલ્યુ તમને સ્ટોર કરીને આપશે. અને જ્યારે આપણે એ જ વેલ્યુ પુટેસની મદદથી મેળવીએ છીએ તો આપણને જે ઇનપુટ આપ્યું હતું એનું એ જ ઇનપુટ અહીંયા મળે છે. દેટ મીન્સ તમે અહીંયા જોઈ શકો છો કે આપણું એરે ઓફ સ્ટ્રિંગ્સ જે હતું એ અને એરે ઓફ પોઈન્ટર્સ છે એ બંનેની અંદર માત્ર આ એક જ જગ્યાએ આપણે ચેન્જ કર્યો છે, અને એ ચેન્જ કરવાથી આપણું બાઇટ સ્ટોરેજ ઘટી ગયું છે, એટલે મેમરી ઓછી ઓક્યુપાય થાય છે. તો એવા કેસની અંદર જ્યારે આપણે એરે ઓફ સ્ટ્રિંગ યુઝ કરવાનું હોય તેની જગ્યાએ આપણે એરે ઓફ પોઈન્ટર્સ યુઝ કરીએ તો આપણા માટે એક બેનિફિશિયલ છે. થેન્ક યુ.